અમદાવાદમાં જીટીયુ ઇન્ચાર્જ પરીક્ષા નિયામકના સહારે તાત્કાલિક પરીક્ષા નિયામકની નિમણૂક માટે માંગ કરવામાં આવી છે. કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવા કુલપતિને પત્ર લખવામાં આવ્યો છે. છેલ્લા 6 વર્ષથી પરીક્ષા નિયામકની કાયમી નિમણૂક નથી કરવામાં આવી ત્યારે ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા કોલેજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયાના 1 મહિનામાં પરિણામ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. પરિણામ બાદ 15 દિવસમાં માર્કશીટ મળે તેવી અપીલ કરવામાં આવી છે. રીચેકિંગ રીએસેસમેન્ટનું પરિણામ સમયસર મળે તેવી માંગ કરવામાં આવી છે. રીચેકિંગ રીએસેસમેન્ટનું પરિણામ સમયસર નથી આવતું એટલે વિદ્યાર્થીઓનું વર્ષ બગડે છે. ફાઇનલ યરના રિઝલ્ટ આવ્યા બાદ ફિઝિકલ માર્કશીટ ન આવતા વિદ્યાર્થીઓને જ્યારે વારંવાર અભ્યાસ કરવો છે એમાં બી એક વર્ષ બગડે છે. એના સિવાય ઘણા બધા છગડાઓ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. પ્રશ્નોનું મૂળ કારણ ઇન્ચાર્જ પરીક્ષા નિયામક છે એટલે અમે માંગણી કરી છે અને લેટર લખ્યો છે કુલપતિને કે ભાઈ કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે.